300 રૂપિયાનું ડાયાલિસિસનું પેકેજ હતું, એમાંથી 300 રૂપિયા દર્દીને મળતા હતા, 2000 રૂપિયામાંથી ડાયાલિસિસનું બધું જ, એ ડાયાલિસિસના રિલેટેડ મેન્યુફેક્ચરિંગ જેટલું મટીરિયલ્સ આવે, એની અંદરનો એક્સપેન્સ, એડિશનલ એક્સપેન્સ કે જે હોસ્પિટલોને અને કોઈને બી થાય, તો કોઈ બી જગ્યાએ ડાયાલિસિસ એમને એમ નથી થતું. તમને આરો, ઇલેક્ટ્રિસિટી, એસી ચાલતા હોય, ટેકનિશિયનનો સ્ટાફ, સેલેરી, મેડિકલ ઓફિસર, આ બધું જ, એ બધે બધી જ વસ્તુઓ કરતા હતા. બહુ ઓનેસ્ટલી વસ્તુ છે, ત્યારે પણ કોઈ પ્રોફિટ કે લોસના માર્જિનની વાત નથી થતી. ફક્ત ને ફક્ત એવું હતું કે ડાયાલિસિસ બધી જ ને સારી રીતે મળે, કે જે પોઝિટિવ નેગેટિવનો રેશિયો રહે, જેને પોઝિટિવમાં હોય તો એને નેગેટિવમાં થાય, તો પણ પોઝિટિવમાં ના રહેવું પડે, ક્વોલિટી બહુ સારી રીતે જળવાઈ રહે. હવે એ જ પરિસ્થિતિની અંદર 350 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમે લગભગ 10 દિવસથી સરકારને વિનંતી કરી રહ્યા છીએ કે આ પોસિબલ નથી. અમદાવાદ લેવલે તો આનું બહુ જ વધારે થઈ રહ્યું છે કે આ પોસિબલ નથી. આપણે અહીંયા બલ્ક છે, સારા ડાયાલિસિસ થાય છે, એટલે આપણે હજી પણ ટ્રસ્ટના સપોર્ટથી ચલાવી રહ્યા છીએ, હજી કોઈ જગ્યાએ ડાયાલિસિસ બંધ કર્યું નથી. પણ અમે એક એસોસિએશનના ભાગરૂપે હોઈએ. અમદાવાદના 70 નેફ્રોલોજીસ્ટ જો એમને ના ફાવે, ના કરી શકે, તો અમે એમનાથી અલગ ના થઈ શકીએ. તમારે બી કોઈ બી જગ્યાનું એક એસોસિએશન હોય, અમને પણ પરવડે એવું નથી, પણ આપણે ટ્રસ્ટ છે, સૌરાષ્ટ્ર સાઈડ થોડી ઘણી એ બધી વસ્તુઓની વધારે છે સારું, કે જેના કારણે ગાડું ચાલતું હોય છે. પણ આ પેરામીટર્સમાં હું કોઈ પણ જગ્યાએ તમને આ ફોર્સ કરું તો એ લેવલે ક્વોલિટીથી લઈને બધી જ વસ્તુઓ સરકાર ડાઉન કરી રહી હોય. એમના પર બ્લેમ કરવાનો મારો કોઈ જ આભાર નથી. અમારી ખાલી એટલી વિનંતી છે કે અમારે કોઈ વધારે ખર્ચો નથી. આ 2015માં બી 2300 હતા અને 2023માં પણ 2300 છે, તો શું 2015થી 2023માં મોંઘવારીમાં વધારો જ નહીં થયો હોય? એરિથ્રોપોએટિન જે મારો અનુભવ છે અને અહીંથી તમને ખબર છે કે આપણે કોઈ પ્રાઇવેટ ડૉક્ટર કે ઇવન દવા અમે મહેનત કરીએ છીએ કે તમને લોકોને રાહત દરે મળી શકે. સાહેબ ઈચ્છે તો સાહેબ એમ કહે કે તમે બીમ્સમાંથી દવા લેવાની છે, બહુ હોસ્પિટલો એવું કહે છે. સાહેબ એમ કહી શકે કે કેમ્પ નથી કરવો મારે, ડૉક્ટર તમે ત્યાં મોકલો, તો આપણી માટે આપણા હાથ બંધાઈ જાય. અત્યારે જે વાત છે, મારા એવા બહુ પેશન્ટો છે, હવે આટલા વર્ષથી કામ કરું છું, કે બહુ જ હાલત તબિયત ખરાબ હતી. સાહેબના અંડરમાં ડાયાલિસિસ શરૂ કર્યું પછી ઘણી રાહત છે, બધા દર્દી ટ્રાન્સપ્લાન્ટ સુધી જઈ શકતા નથી. અત્યારે સરકારની એક નવી નીતિને કારણે થોડોક હોસ્પિટલોને પ્રશ્ન થાય છે. આપણું ટ્રસ્ટનું હોત હોસ્પિટલ કે આપણું ડાયાલિસિસ સેન્ટર હોત, તો આપણે કદાચ એડજસ્ટ કરી શકત. સાહેબ પણ કરત, સાહેબ એમના ખર્ચ પ્રાઇવેટમાં જ્યારે અમારે દર્દી મોકલવો પડે છે ત્યારે સાહેબ એક રૂપિયો પણ લેતા નથી. જે ચાર્જ ચડે છે એ પ્રાઇવેટ હોસ્પિટલનો ચડે છે જ્યાં સાહેબ પણ જોબ કરે છે. ડાયાલિસિસ સેન્ટર ચલાવવામાં આપણો લાભ એટલો જ છે, સાહેબના અંડરમાં હોઈએ કે કોઈ સારી જગ્યાએ કે સારી સુવિધા બરાબર અને તમારું મોનિટરિંગ એટલે તમારું ધ્યાન બરાબર રાખી શકાય. એમાં થોડોક સરકારે 300 રૂપિયાનો ઘટાડો કર્યો છે, 350નો, એને કારણે એ લોકોને ભાવનો ઇસ્યુ થાય છે. ગાંઠનું ગોપીચંદન કોઈ હોસ્પિટલ પ્રાઇવેટ નહીં કરે, નુકસાન દર્દીને છે. બધા દર્દી સિવિલમાં જશે તો સિવિલ હોસ્પિટલ પાસે કેપેસિટી પણ નથી આટલા દર્દીને જોવાની, બરાબર? એટલે સાહેબ જે વાત કહે એ તમે લોકો સમજો, ટેકનિકલી એ ખબર પડશે અને બધાએ સાથ આપણે આપીએ અને કંઈક આપ